દોરવણીનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે મધ્ય સપાટીએ નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે બઢતી નેતૃત્વના અમલ માટે કોનું અસ્તિત્વ હોવું જરૂરી છે તાબેદારો અવૈધિક માહિતી સંચાર મોટે ભાગે કયા સ્વરૂપે થાય છે મૌખિક માસલોની જરૂરિયાતોના અગ્રતા ક્રમ અનુસાર છેલ્લી જરૂરિયાત કઈ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત હવે બારમાળા વાળા વિદ્યાર્થી મિત્રો હોય એટલે દર વખતે એમને પ્રશ્ન હોય સર અમારો અભ્યાસક્રમ પૂરો થાય એટલે વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેના અસાઇનમેન્ટ અમને ક્યાંથી મળશે એટલે ભાઈ વાર્ષિકનું તમે અત્યારે કરો તમે પ્રથમ પરીક્ષાનું કરો હા તો સર પ્રથમ પરીક્ષાના પેપર શેટ અમને ક્યાંથી મળશે આઈએમપી સોલ્યુશન સાથેના આ બસ એમ કયો તો ભાઈ તમને મળી જશે સર બી એ ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે છે તો એનું સ્ટડી મટિરિયલ ક્યાંથી મળશે આ ઈ ક્યો એ બધું મળશે ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને તમને મળશે પરીક્ષા પૂરી થાય વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેના અસાઈમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટીના વિડીયો અને મિત્રો તમને જણાવતા મને એટલો આનંદ થાય છે કે અત્યારે આ બની રહ્યો છે ત્યારે ત્રણ લાખ પંચોતેર હજાર જેટલા વિદ્યાર્થી મિત્રોએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે બરાબર એટલે તમારા મિત્રોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો ખુલે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો આ પીડીએફ જોતી હોય તમારા પ્રશ્ન બેંક ખાલી તો એ તમને મળી જશે બરાબર ત્રણથી બારમા ત્રણથી બાર ધોરણના વિડીયો તો અહીંથી તમને બારમા ધોરણની બધી જ માહિતી મળી જશે

કયો માહિતી સંચાર માનવ સંબંધો ઉપર આધાર રાખે છે અવૈધિક તળ સપાટી સંચાલન સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું માહિતી તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું તો કે અંકુશ અંકુશ નું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે દરેક સપાટીએ સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે આયોજન સંચાલનનો અંતિમ કાર્ય શું અંકુશ અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે સુધારાલક્ષી લક્ષી પગલા અંકુશ એ કેવી પ્રક્રિયા નથી જડ અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે ધોરણોની સ્થાપના વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે સુરક્ષાલક્ષી પગલા લેવા વિદ્યાર્થી મિત્રો આ બે હજાર ત્રેવીસ નો આ પ્રશ્ન બેંક છે એવી રીતે બે હજાર ચોવીસ નો આવશે એટલે પણ મૂકશું ભાઈ તમારે એટલું યાદ રાખવાનું બે હજાર ત્રેવીસ માં પાંચ પ્રશ્ન બેંક બોર્ડમાં બોર્ડ નેવું ટકા થી પણ વધુ પૂછાણું હતું તો આપણે પણ આ બે હજાર ત્રેવીસ ચોવીસ ની બે ની બેંકો કરી લઈ મિત્રો સવાલ આઈએમપી આઈએમપી જ રહે બરાબર છે તમને અહીંયા ફાયદો થાય આપણે એટલું યાદ રાખવાનું પ્રશ્ન બેંક ગાંધીનગર થી નીકળે છે બીજું કઈ નહીં બરાબર તો આપણા બોર્ડ ના પેપર છે નીકળવાના છે બરાબર એટલે આપણે ખાસ જોવાનું છે ચાલો એક વાક્યમાં જો ટાઈપિંગ કરીને આપ્યું છે તે માટે કદાચ કોઈ ભૂલ રહી ગઈ હોય તો ચોક્કસથી જવાબ છી કમેન્ટ કરજો એટલે આપણે એને પિન કરી શકીએ એટલે બીજા વિદ્યાર્થી મિત્રો એ જવાબને માન્ય ગણી શકે દોરવણીનું કયું તત્વ મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે તો નિરીક્ષણ તત્વ મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે બઢતી એટલે શું કર્મચારીઓને તેમના વર્તમાન મુદ્દા પરથી ઉચ્ચાલ આપતા હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને છે વર્તમાન હોદા પરથી મિત્રો રજૂ કર્યો હતો તો માનવીના અભિપ્રાય સિદ્ધાંતના લેખમાં રજૂ કર્યો હતો મૂળભૂત જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે રોટી કપડા અને મકાનનો આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે તો પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વ છે અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય તથા પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત બરાબર પોતાના ક્ષેત્રમાં પોતાનું સર્વોચ્ચ કક્ષામાં નામ લેવાય બરાબર એમનો એમને ગર્વ હોય એને અંકુશની પ્રક્રિયામાં શબ્દો શબ્દ આડાવળ થઈ જશે બે અંકુશની પ્રક્રિયામાં ધોરણો પસંદગી સંચાલનની કઈ સપાટીએ થાય છે ઉચ્ચ સપાટીએ માહિતી સંચાર એટલે શું તો માહિતી સંચાર શબ્દો પત્ર સૂચનાઓ વિચારો કે મંતવ્યના આદાન પ્રદાન કે આપલે કરવાની પ્રક્રિયા છે નેતૃત્વનો અર્થ આપો અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ વૈદિક માહિતી સંચાર કોને કહે છે જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ્યો શુદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈદિક માહિતી સંચાર કહે છે અવૈદિક માહિતી સંચાર કોને કહેવાય જે માહિતી સંચારની વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય તેને માહિતી સંચાર કહે છે નફા ભાગ ભાગ એટલે શું એકમના નફામાંથી ચોક્કસ કામદારોને નાણાં રૂપે વેચવાનું ચૂકવવામાં આવે છે તેને નફા ભાગ કહે છે આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો આધુનિક માહિતી સંચારના સાધનો જેમ કે મૌખિક કે લેખિત સંદેશાઓ ટેલિફોન ફેક્સ ઇન્ટરનેટ મોબાઈલ ફોન એસએમએસ

નક્કી કરેલ ધોરણ સાથે સરખાવવામાં આવે છે તો આ બંને વચ્ચેના તફાવત એટલે વિચલન કામગીરીનું માપન શા માટે જરૂરી છે તો પૂર્વ નિર્ધારિત ધોરણ મુજબ જ કામ છે કે નહીં તે જાણવા માટે થયેલ કામગીરીનું માપન થવું જરૂરી છે ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે તો જેમ કે તેજી મંદીની પરિસ્થિતિ સરકારની નીતિમાં ફેરફાર હરીફાઈ હડતાલ અને કાચા માંગની તંગી

બધા જ વિદ્યાર્થી મિત્રોને પચીસમાંથી પચીસ માર્ક્સ પ્રાપ્ત થઈ શુભકામનાઓ પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટના બરાબર આ બધા જ પેપર સેટ તમને વહેલી તકે મળી જાય બરાબર તો એની પીડીએફ તમને મેં કીધું એમ પેડ કોર્સમાંથી જઈને મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડિયો લાઇક કરજો કમેન્ટ કરજો અહીં સુધી રાખીએ બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત